समाचार में आगळ वधीए तो सुरेन्द्रनगर जिल्लामां मावठा बाद सुरेन्द्रनगर जिल्लामां रोगचाळाए मांजा मूकी छे। 24 कलाकमां अहींनी महात्मा गांधी होस्पिटलमां डेंग्यू मलेरिया न्यूमोनियाना 1000 केस दाखल थया छे। होस्पिटलनी मुख्य ओपीडी बहार दर्दीओनी लांबी कतारो लागी छे। मात्र कही शकाय के एक ज डॉक्टर कार्यरत होवाथी दर्दीओने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। केस बारी बहार पण दर्दीओनी लांबी कतारो जोवा मळी रही छे, जेथी तात्कालिक ओपीडीमां खाली पड़ेल डॉक्टरोनी जग्या भरवानी लोकमांग उठी छे। वधुमां बीमार दर्दीओमां सौथी वधु 10 वर्षथी नीचेनी उंमरना बाळको होवानुं सामे आव्युं छे। અને આપણને કોઈ બીમારી કે એવું ના થાય તેને માટે નેચરલ બી ઉપાય કરી શકીએ, અને બીજી બધી વસ્તુઓના કારણે એમાં આપણને શરીરમાં તકલીફ ના પડે એના માટે આપણું રોજિંદુ જીવન બહારનું ખાવાનું અવોઈડ કરીએ, જંક ફૂડને એ બધું અવોઈડ કરીએ તો સારી રીતે આપણે આ બધા દ્વિચક્રી મોસમના કારણે તકલીફો થાય છે એ ના થાય। द्विचक्रीय ऋतु અને માવઠાના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ મેલેરિયા જેવા કેસોની ઓપીડી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં નોંધાઈ રહી છે। સરેરાશ રોજના 1000થી વધુ કેસો ડેન્ગ્યુ મેલેરિયા ન્યુમોનિયાના નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને જે ગાંધી હોસ્પિટલની જનરલ ઓપીડી આવેલી છે ત્યાં જે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ આવેલી છે, ત્યાં માત્ર એક ડોક્ટરથી આ ઓપીડી ચાલી રહી છે। 3 ડોક્ટરની જગ્યા સામે એક ડોક્ટર આખી ઓપીડી સંભાળી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રોજના 1000થી વધુ કેસો સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ડેન્ગ્યુ મેલેરિયાના દાખલ થઈ રહ્યા છે, ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે આ તબીબોની અછત સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં વર્તાઈ રહી છે અને દર્દીઓની લાંબી કતારો સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલની મુખ્ય ઓપીડીમાં નજરે પડી રહી છે। અજય ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્ર।